મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે બનાસકાંઠા ઇકબાલગઢ ગામના પૂર્વ ભાગે બનતા આરસીસી રોડમાં ગેરરીતિની ગંધ પ્લાન એસ્ટિમેટ અને નકશાના નિયમો અભરાઈએ આપ જોઈ રહ્યા છો ઇકબાલગઢ ગ્રામ પંચાયતનો આરસીસી રોડ જે હાલમાં કોરોના કાળની મહામારીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ કરવામાં આવેલ છે સ્થળે અમારા રિપોર્ટર દ્વારા રિપોર્ટિંગ કરતા જણાઈ આવે છે કે આરસીસી રોડ બનાવવાની કામગીરીમાં સરકારશ્રીના નીતિ નિયમનો દુરુપયોગ થઈ રહ્યો છે રેતી સિમેન્ટ કપચીનો નૈવત ઉપયોગ કરવામાં આવી રહેલ છે જે સરકારશ્રીના પ્લાન એસ્ટિમેટ અને નકશા મુજબ બનાવવામાં ભારે ગોટાળા થઈ રહ્યા હોય તેવું જણાઈ આવે છે આ રોડના કામ બાબતે અમીરગઢ તાલુકા વિકાસ અધિકારી શ્રી અંગત બેર લઈ શકો છો હું આપશ્રીને રોડનું સીસી રોડ બનાવેલ છે બતાવું છું કઈ પરિસ્થિતિ છે તમે સમજી શકો છો તમે આ જોઈ શકો છો આ રોડની આ પરિસ્થિતિ છે આ જોઈ શકો છો કે મારા હાથથી પણ આ નિકાટ તૂટી જાય છે આ જુઓ સિમેન્ટ કપચી કેટલી વાપરેલ છે તમે જોઈ શકો છો ત્યારબાદ તમે જુઓ અહીંયા મોહરમ માટી કરેલ છે આ મોહરમની સાઈડોમાં મોહરમ છે વચમાં કશું નથી જે પરિસ્થિતિ છે એમ જ છે આ સાઈડ અહીંયા બજરીનો ઉપયોગ કરેલ છે આ બાજુ બજરી છે માટી કામ મોહરમ નથી અહીંયા કપચી છે તો અહીંયા મોહરમ નથી અહીંયા મોહરમ છે તો કપચી નથી તમે જુઓ આ સરકારશ્રીના નાણાં કેવા વેડફાય છે ખરેખર સરકારશ્રી લોકોને સ્વચ્છ ભારત અભિયાન બનાવે છે અહીંયા તો રોડનું પણ કામ સારું થતું નથી આપણા મોદી સાહેબ કહે છે કે ખૂબ જ સારા આપણા દેશની અંદર પ્રગતિ થઈ રહી છે 100 એ 100% પ્રગતિ થઈ રહી છે પણ નીચલા અધિકારીઓની અંદર એટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે આપ શ્રી જોઈ શકો છો અને હું તમને ચેલેન્જ મારીને કહું છું કે મારી સાથે ચલો હું તમને બતાવું કે કેવો કેવો આપણા તાલુકામાં આપણા ગામની અંદર પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ જોઈ શકો છો આપ અહીંયા કપચી પડી છે અહીંયા મેટલ પડી છે અહીંયા બજરી પડી છે બજરીનો ઢગલો કર્યો છે આટલી આટલી વસ્તુ અહીંયા પડી છે કંઈ સારી રીતે ઉપયોગ થયો નથી આ રોડનું અમને સરકારશ્રી દ્વારા કે તાલુકા પંચાયત દ્વારા જો સારું અમને નિર્ણય નહીં મળે તો હવે અમે કોઈ બી અધિકારી હશે અમે એસીબી તપાસ કરીશું અને અમે ભૂલી જશું કે આ લોકો અહીંયા સર્વિસ કરે છે ખોટું કામ કરશે તો અમે એસીબીમાં જશું અને રંગે હાથે પકડાઈશું ક્રાઇમ થાય છે કરપ્શન થાય છે 100% અમને ખબર છે અને 100% મારી વાત સત્ય છે જય ભારત સાથે હું મારી વાતને વિરામ આપું છું અને સરકારશ્રીને હું અનુરંધન કરું છું કે તાલુકા સાહેબશ્રી તલાટી સાહેબશ્રી સરપંચ સાહેબશ્રી અહીંયા 100% તમે જોવા આવો નિર્ણય લો અને આપણા ગામની જનતાને વિશ્વાસ થાય એવું કામ વિકાસનું હોય કે નાણાપંચનું હોય એવું આપશ્રી કરો રમેશભાઈ છે હું ઇકબાલગઢ ગ્રુપ ગ્રામ પંચાયતનો વોર્ડ નંબર 7નો સભ્ય છું મને જાણવામાં આવ્યું હતું કે અહીંયા ઇકબાલગઢ ગ્રામ પંચાયતની ઇકબાલગઢના પૂર્વ ભાગે સંસદ સભ્યોની ગ્રાન્ટ અથવા 14માં નાણાપંચની ગ્રાન્ટ બંનેમાંથી કોઈ પણ એક ગ્રાન્ટનો આરસીસી રોડ બનાવવામાં આવેલ છે જે હાઈવેને જોડતો રોડ છે અને પટેલ રાવજીભાઈ લખુભાઈના ખેતરથી માંડી અને હાઈવે સુધી આ રોડ આરસીસી રોડ બનાવવામાં આવેલ છે આ આરસીસી રોડનું અહીંયા પબ્લિકનું કહેવાનું હતું કે હિતેશભાઈ તમે જોવા આવો આ રોડ ખૂબ જ હલકી ગુણવત્તાનો બનેલ છે આની અંદર મેટલ મોહરમનું કામ ઓછું થયું છે તેમજ સિમેન્ટ પણ સારો વપરાયો નથી સીસી રોડ બનાવ્યા પછી આની અંદર પાણી પણ છંટવામાં આવ્યું નથી અને બંને બાજુ રોડની સાઈડો પણ પૂરવામાં આવી નથી
ખૂબ જ હલકી ગુણવત્તાનો રોડ બનેલ છે। આ રોડની જો એફએલએસ તપાસ થાય તો સાચું શું ખોટું શું જણાઈ આવે અને સરકારશ્રીને પણ મારું નિવેદન છે કે આપ શ્રી આટલી મોટી ગ્રાન્ટો ગ્રામ પંચાયતોને આપો છો, ખૂબ ધન્યવાદ છે। પણ ગ્રાન્ટ આપવા છતાં પણ 100% સારું કામ ન થાય તો આપણી ગ્રાન્ટનો દુરુપયોગ થાય છે। આ અમારા ગામની અથવા આખા પૂરા દેશની ગુજરાતની જનતાનો એક એક રૂપિયો ભેગા થઈ સરકારશ્રીને આપવામાં આવે છે અને એ રૂપિયા અહીંયા પબ્લિકને સારા રોડ સારી ગટર બને એ માટે તમે લોકો આપો છો, પણ અહીંયા તો 100માંથી 40-60% પણ કામ થતું નથી। આપ શ્રી એફએલએસ તપાસ કરાવી જોઈ શકો છો અને તમે જોઈ શકો છો અને આવા રોડ ખોટા રોડ બને, રોડ 12 મહિના પણ ના થાય, ચોમાસાનું સિઝન પણ નથી આવી અને આ રોડ તૂટવા માંડ્યો છે, તો જ્યારે ચોમાસાની ભરપૂર સિઝન આવશે તો હું માની શકું છું કે આ રોડ રહેશે નહીં। અને પાણીને અહીંયા ખૂબ જ અભાવ છે, ખૂબ જ સમસ્યા મોટી છે, પાણીને લગતો રોડ છે, રસ્તા ઉપર ઢાળ છે, તો આ રોડમાં પાણી પણ ભરાવાની શક્યતા વધુ છે, તો આ રોડ તૂટવાની સંભાવના છે। તો આપશ્રીને મારી દરખાસ્ત છે તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબશ્રીને કે આપ ખુદ આ રોડ ઉપર, મેં ટેલિફોન માધ્યમ દ્વારા પણ આપશ્રીને રાઠોડ સાહેબને જણાવ્યું હતું કે સાહેબશ્રી તમે આ રોડ ઉપર તપાસ કરવા આવો, જોઈ લો સાચું શું ખોટું શું, પણ આપ સાહેબશ્રી આવ્યા નથી। અમારા તલાટી સાહેબને પણ મેં કીધું છે કે સાહેબશ્રી સરકારશ્રીના ગાઈડલાઇન મુજબ જે સીસી રોડનું જે મંજૂરી આપવામાં આવે છે કે કેટલું મેટલ વાપરવી, કેટલી મોહરમ વાપરવી, કેટલી બજરી વાપરવી, કેટલી કપચી વાપરવી, એ સરકારશ્રીના ગાઈડલાઇન પર 100-100% પેમેન્ટ, 100-100% રોડનું કામ થયું હોય તો આપશ્રી એમને પેમેન્ટ આપશો। અગર 100-100% કામ નથી થયું તો તમે સૌ પ્રથમ તો એફએલએસ તપાસ બોલાવો, એફએલએસ તપાસ બોલાવીને રોડની ગુણવત્તા કેટલી છે એ તપાસ કરાવી અને ત્યારબાદ તમને એવું લાગે કે ના ખરેખર રોડ સારો અને વ્યવસ્થિત બન્યો છે તો તમે પેમેન્ટ આપશો, નકર ઘટતી કાર્યવાહી અમારે આગળ જવું પડે એ અમને શોભનીય બાબત નથી।